જેમાં આપણે યુનિટ ટુનો અભ્યાસ કરતા હતા. પાઠનું નામ છે ધ હ્યુમન રોબોટ. અગાઉ આપણે જોયું કે કેવી રીતે જે પ્રેમ ચોપડા છે એને એક રોબોટ ખરીદવો છે, એટલા માટે તો રોબોટના એક મોલમાં જેનું નામ છે સુપર રોબોટ પ્લાઝા ત્યાં જાય છે. ત્યાર પછી સેલ્સમેન તને ઘણી બધી વસ્તુ બતાવે છે, અલગ અલગ રોબોટ બતાવે છે. ત્યાર પછી તને એક રોબોટ પસંદ આવે છે. જે સેલ્સમેન છે એ રોબોટની ખાસિયત કહે છે. એના ત્રણ સિદ્ધાંત છે. પહેલો સિદ્ધાંત કે તે ક્યારેય તેનો જે માલિક હશે એ માલિક જે હુકમ છે એ હુકમની બહારનું કંઈ કામ નહીં કરે. એટલે જે હુકમ છે, જે હુકમ હશે એ હુકમ પ્રમાણે જ કામ કરશે. તે ક્યારેય કોઈ વ્યક્તિને, કોઈ માણસને નુકસાન નહીં પહોંચાડે અને તે પોતાને પણ નુકસાન પહોંચાડશે નહીં. આ એના ત્રણેય મુખ્ય સિદ્ધાંત હતા. પણ જે પ્રેમ ચોપડા છે એને ફક્ત એક જ સિદ્ધાંતમાં ઇન્ટરેસ્ટ જાગે છે, પેલો કે તે હંમેશા તેના માલિકનું કહ્યું કરશે. તે પછી આગળ જોઈએ. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, થોટ પ્રેમ ચોપડા. હવે પ્રેમ ચોપડાને જેવો ઇન્ટરેસ્ટ જાગે છે પેલા સિદ્ધાંતમાં, એવો એ ઇન્ટરેસ્ટ શું કામ જાગે? એની પાછળ કોઈક કારણ હોય. તમને કોઈ વસ્તુ પસંદ છે તો એની પાછળ કોઈક કારણ હશે. તમને કોઈ પણ વસ્તુ કે કોઈ વ્યક્તિ એમને પસંદ આવવાની નથી, તે પછી કોઈ પણ બાબતમાં હોય, એની પાછળ કોઈક કારણ હશે, કંઈક બેનિફિટ હશે, કંઈક ખાસિયતો હશે જેના કારણે આપણને તે વસ્તુ કે વ્યક્તિ પસંદ આવે છે. આમાં પણ એ જ વસ્તુ છે કે રામસિંગ 070ને ઇન્ટરેસ્ટ જાગે છે એની પાછળ કંઈક કારણ છે. તે કારણ શું છે? વાક્યમાં લખેલું છે કે ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, કે જો રામસિંગ 070 મારો રોબોટ છે તે મારા માટે ગ્રોસરીઝ એટલે ઘરની જે ચીજવસ્તુઓ છે એ લઈ આવી શકે, ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, તો શા માટે તે મારા માટે આના કરતાં પણ વધારે સારી વસ્તુઓ એટલે કે ઘરેણાં પણ લઈ આવી શકે. થોટ પ્રેમ ચોપડા આવું વિચારે છે કે તે ઘરની ચીજવસ્તુની જગ્યાએ એના કરતાં કિંમતી વસ્તુ પણ લઈ આવી શકે. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધી કાર્સ વેર અ કોમન સાઇટ, બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. રામસિંગ 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ. હવે રોબોટ પ્રેમ ચોપડા પાસે એક એવો નોકર હતો જે ક્યારેય થાકતો નથી, એના કામથી ક્યારેય ચૂકતો નથી. એક એવો નોકર હતો, એક એવો સાથી હતો. એટલે પ્રેમ ચોપરા તેનો દરેક જગ્યાએ ઉપયોગ કરે છે. માર્કેટમાંથી રોબોટ હેવી પેકેટ્સ એટલે કે ખૂબ ભારી ભરખમ પેકેટ્સ હોય એ પણ ઉપાડે છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ, મૂવી જોવા માટેની ટિકિટ્સ પણ ખરીદે છે. કેરિંગ ગ્રોસરીઝ થી કાર્સ, કાર સુધી જે ગ્રોસરી હોય વસ્તુઓ એ પણ લઈ આવે છે. વેર અ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. પણ આ જે રોબોટ હતો એ બધા માટે એક સ્ટ્રેન્જ, એક વિચિત્ર વાત હતી. સર્વન્ટ્સ એક વિચિત્ર બાબત હતી લોકો માટે કે એક રોબોટ આ બધું કામ કરે છે. રામસિંગ 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ. રામસિંગ 070 થ્રુલી એટલે કે ખૂબ જ, રામસિંગ 070 ખૂબ જ એફિશિયન્ટ એટલે ચોક્કસ હતો, એના કામમાં ચોક્કસ હતો. એનું જે પ્રોગ્રામિંગ હતું એટલું પરફેક્ટલી હતું કે તે કોઈ પણ કામમાં કોઈ પણ પ્રકારની ભૂલચૂક રહેતી નહીં, પરફેક્ટ કામ એનું હતું. વિથ ટ્રીમેન્ડિયસ સ્પીડ એન્ડ એક્ચ્યુરી, એની જે સ્પીડ હતી એ ખૂબ અદ્ભુત હતી, અને જે એક્યુરેસી એટલે કે એની જે ચોક્કસતા, પરફેક્શન એ ખૂબ જ સચોટ હતું. જેમ કે તે પોતે કોઈ વસ્તુ ઉપાડે છે તો ખૂબ જ સ્પીડમાં, તે પોતે કંઈક વસ્તુ મૂકે છે તો એના હાથ એકદમ સ્પીડમાં ચાલે પણ પરફેક્શન સાથે. કામ કરતી વખતે કોઈ પણ વસ્તુને નુકસાન પહોંચાડતો નથી. હી કલેક્ટેડ ધી ગ્રોસરીઝ ઇન ટુ ધી શોપિંગ ટ્રોલી એન્ડ પોઝડ
फॉर धी नेक्स्ट कमांड। ते जे बधी ग्रोसरी होय, घरनी चीज वस्तु होय, जे शॉपिंग ट्रॉली, तमे मॉलमां एक नानी एवी ट्रॉली જોઈ હશે, એ ટ્રોલીમાં બધી વસ્તુ નાખી અને પોસ્ટ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, ત્યાર પછી જે નવી એનો જે માલિક છે એ નેક્સ્ટ કમાન્ડ આપે ત્યાં સુધી એ કંઈ કરતો નહીં। 2 કિલોગ્રામ્સ ઓફ મેંગોઝ રિપ એન્ડ જ્યુસ, ત્યાર પછી બીજી કમાન્ડ આવે છે કે 2 કિલોગ્રામ મેંગો જ્યુસ રિપ એન્ડ જ્યુસી, ત્યાર પછી તે મૂકે છે કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ। પ્રેમ ચોપરા થોડુંક અંતર રાખીને, એટલે કે મોલની બહાર ઊભા રહીને બધા કમાન્ડ આપી શકતો હતો। સીન અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ ઇન નો ટાઈમ, રામસિંગ 070 હેઝ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ, અને રામસિંગ 070 ઘણા બધા મેંગોઝમાંથી બેસ્ટ મેંગોઝ ખરીદવામાં, એટલે કે સિલેક્ટ કરવામાં જરા પણ સમય લગાડતો નહીં, ફટાફટ સિલેક્ટ કરી અને ખરીદી કરતો। પે એટ ધ કેશ કાઉન્ટર, કેશ કાઉન્ટરે પૈસા પણ આપતો। રામ પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, અને પ્રેમ ચોપરા બાર થોડુંક અંતર રાખે ડિસ્ટન્સથી બધી જ બાબતોની કમાન્ડિંગ કરતો, બધી જ બાબતોને ઓપરેટ કરતો। તો આવો હતો રામસિંહ 070 રોબોટ। હવે એના પછીના લેક્ચરમાં આપણે જે થોડોક પાઠ બાકી છે એનો આપણે અભ્યાસ કરીશું।